नमस्कार मित्रों, हूँ वनिता राठौड़। आज आपने शीखीश के कोई पण संख्या नो ए बे अंकनी होय, ए चार अंकनी होय, पांच अंकनी होय के पांच करता वधु अंकनी होय, तमारे एनो भागाकार एने डिवाइड वडे करवानो होय। पांच वडे, पांच वडे नो भागाकार छे ए सरळ आपणे कई रीते करी शकीए ए आपणे शीखीशुं। तो मात्र बे ज मिनिटनी अंदर हूँ तमने त्रण उदाहरण आपुं छुं, तमे तमारी जाते वधु छे उदाहरण करी लेजो, जेथी करीने जेम वधु तमे प्रेक्टिस करशो एम तमने ग्रीप आवी जशे, पकड़ आवी जशे कि कोई पण संख्या ने तमारे पांच वडे भागवानी होय तो एक सरल उपाय छे। ए उपाय छे हुं तमने जणावुं छुं। दाखला तरीके पहली रकम छे 4326 डिवाइड बाय 5 भाग्या 5, आपणे 5 वडे भागाकार करवानो छे। तो मात्र आपणे कई नथी करवानुं, भागाकार कर्या वगर आपणे जवाब मेळवी लेशुं। कई रीते? तो आपणे मात्र ए करवानुं छे कि ऊपरनी जे संख्या छे एमने आपणे गुणिया बे करवानुं छे, मल्टीप्लाय बाय 2 करवानुं छे। आपणे बे वडे गुणाकार करीशुं बहु झडपथी, मौखिक गुणाकार। 6×2 નો બગડો વિદા પડી 1, 2×2 4 ને 1 5, 2×3 6 અને 4×2 8 જે આન્સર આવે છે એ આન્સરમાં આપણે એક પછી પોઈન્ટ મૂકી દેવાનો છે। તો આપણો આન્સર બનશે 865.2। આપ લોકોએ કેલ્ક્યુલેટરમાં કરી લેવાની છૂટ છે કે જો તમે 4326/5 કરો તો જવાબ મળશે 865.2। ભાગાકાર કર્યા વગર આપણને આન્સર મળ્યું। ફરી એક રકમ આપણે લઈએ 72356। 72356 ભાગ્યા આપણે 5 કરવાના છે। ફરી પાછી એ જ ટ્રીક, આપણે ઉપલી સંખ્યાને 2 વડે મલ્ટીપ્લાય કરશું, 2 વડે ગુણાકાર કરશું। તો કરી લઈએ મૌખિક। 6×2 12 નો બગડો વધી 1, 5×2 10 ને 11 નો એકડો વધી 1, 3×2 6 ને 1 7 અને 2×2 4 અને 7×2 14 અને એક પછી આપણે પોઈન્ટ મૂકી દેશું તો આપણને આન્સર મળશે 14471.2। પાંચ વડે ભાગાકાર થઈ ગયો, માત્ર આપણે બે જ મિનિટની અંદર 2 વડે ગુણાકાર કરી લેવાનો, છેલ્લે એક પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે આપણને આન્સર મળી જાય। હજી એક સંખ્યા મેં લીધી છે 89432/5। ફરી પાછું આપણે એ જ ટ્રીક અજમાવશું કે ગુણ્યા 2 કરીશું, ઉપરની જે સંખ્યા છે એને મલ્ટીપ્લાય બાય 2 કરીશું, મૌખિક ગુણાકાર 2×2 4 3×2 6 4×2 8 9×2 18 નો 8 વધી 1 8×2 16 ને 1 17 છેલ્લેથી એક પછી પોઈન્ટ તો આપણને આન્સર મળશે 17886.4। આ આપણો આન્સર છે પાંચ વડે નો। તો મિત્રો, પાંચ વડે જયારે પણ ભાગાકાર કરવો હોય ને તમારે ઇઝી ટ્રીક અજમાવી હોય તો જે સંખ્યા આપી છે ને 2 વડે ગુણી નાખો અને એક પછી પોઈન્ટ મૂકી દો છેલ્લે તો તમને 5 વડે ભાગાકારનો જવાબ મળી જશે। આભાર।